कपराड़ा तालुकाना गिरनारा गाम खाते वहीवटी तंत्रनी बेदरकारीने कारणे निर्दोष मजूर आदिवासी परिवारनुं मकान तोड़ी पाड़वानी घटनाने पगले समग्र आदिवासी समाजमां भारे आक्रोश व्यापी जवा पाम्यो छे। जेने लईने आदिवासी समाज द्वारा पीड़ित परिवारने न्याय मळे ते माटे रजूआत करी तेमने आर्थिक रीते मदद करी रह्या छे। समस्त आदिवासी समाजना लोको द्वारा एकत्र करवामां आवेल रूपिया 44,000 फंड धारासभ्य अनंत पटेली उपस्थितिमां गिरनारा गामे पहोंची ने छत्र गुमावनार एवा आदिवासी परिवारने मकान बांधवा माटे आप्यो हतो। जारे वाडड़ा गामना सरपंच जयेन्द्र गावीते मकान बनावा माटे एक ट्रक रेती आपवानी जाहेरात करी हती। ફોટો પાડીને જતો રહ્યો કે થોડાક દિવસ પછી આ બધું ખોલી નાખજો તમે। હા, તેટલી વારમાં એ લોકોનું છે ને ચૈત્ર પૂનમ કઈ કાર્યક્રમ આવ્યો એટલે 2-3 દિવસ લેટ થઈ ગયો। પછી ચોથા દિવસે આવી જ ગયો। હા, આવી ગયો એટલે જીસીપી લઈને જ આવ્યો। પછી એને અમે કીધું કે સાહેબ ઘરે કોઈ નહીં મળે, માલિક બી નહીં મળે, તેનો છોકરો બી નહીં મળે, એની પત્ની બી નહીં મળે, આ બે નાના બુલકા છે, તો મને કહે તું ઘેરમાં સર ને આ બધું કાઢ। હું સાહેબ મારે કાઢવાનું જરૂર નથી। હા, પછી મારે પણ આમ હાપટ લઈને દોડ્યો સર્કલ। હા, પછી મેં તો ગભરાઈ ગયો। ઠંડુ લે, હજા પાણી લે, એટલે મેં પછી ગયો ઠંડુ ને મેં બધું એ લોકોને કહ્યું ને પછી મેં કપરાડા હતો ને, કપરાડા થી મને આવતા મને સમય લાગ્યો એમ, એટલે મેં આવીને બાઈક તા ઉભી રાખીને મેં તરત આવ્યો એમ કે સાહેબ આ શું કરે તું એમ, તારું તું એમ કે કોણ છે, તમે કે ડિપોઝિટ સરપંચ છો, તારે હક્કો તોડવાનું મોકું નહીં મળે, તારે એમ કે એકજો એમ કે આપને અત્યારે તને સસ્પેન્ડ કરી દેવા એમ કે મારા વગર એમ કે કોઈ કોઈને આગળ નહીં ચાલે। હા, પછી પોલીસ વાળાએ મને ઘેરી લીધું એમ ફરતેથી ને મારો મોબાઈલ એને ખેંચી લીધો, શૂટિંગ ઉતારતો હતો ત્યારે, ને પછી મેં એકલો જ હતો એમ, એને બહુ પછી જીસીપી આગળ મેં એમ બેહી પડ્યો એમ, છતાંય મને ખેંચી કાઢ્યો ત્યાંથી એ લોકોએ। પોલીસ વાળું કોણ આવ્યું? કેટલાક વર્ષોથી એ રાજકારણ માં આવતો, એ બી સમજાવે એનું પણ નહીં માને તો નાનલી ખેંચીને કાઢ્યો અમુક તો। હા, ને અમુક એના પછી ઘેર વાળી પોવાને બધું બધું એમ જ છે। એવી સાહેબ કપરાડા મામલતદારે હતો, જીસીપી મને મેસેજ આવ્યો કે તાર જીસીપી લાવેલા છે અને તોડવા જવાના છે, તો સર્કલને તરત જ ફોન કર્યો મેં, તો મેં કીધું સમાધાન આ રીતનું ન થાય, બધા આગેવાનો બોલાવીએ, સરપંચશ્રીને બોલાવીએ, ગામના સભ્ય બોલાવીએ, અને પછી એડવાન્સમાં એમણે વ્યવસ્થા કરાવ્યો કરાવો તમે એમ, તો કે ઘણો સમય આપ્યો એ લોકોને, અત્યારે અમારા પાસે સમય નથી, કોઈનો અમે સાંભળવાના નથી, હવે જીસીપી લઈને ઘર તોડી જ નાખશું એવું કીધું એમણે। એમણે મેં ચોખ્ખું કીધું, રેકોર્ડિંગ પણ છે આપણા પાસે, કે તમને તકલીફ પણ છે, ઘણા બધા ગામના આગેવાનો તમને રિક્વેસ્ટ કરે છે, સરપંચીઓ ડેપ્યુટી સરપંચ કે આગેવાનો રિક્વેસ્ટ કરે હોવા છતાં પણ એ પોતાની મનમાનીથી જબરજસ્તીથી એ તોડી નાખી। કેવી રીતે આપી એની તપાસ કરો સાહેબ, ગ્રામ સભા